ડબઈ તાલુકાના ભાલો ગામે ઈસ દસમી જુલાઈના રોજ નદી કિનારે કામના પ્રવીણભાઈ માછી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નીપજ્યું તેઓના પરિવારને સહાય માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ હતી અને ધારાસભ્ય હસ્તે પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો ડબોઇ તાલુકાના ભાલો ગામે દસમી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તળવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડુબાડી મોત નીપજાવ્યું આ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભે ભોગબન્નાના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીના આજે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે મામલતદાર શ્રી ડીવી ગામિત ફોરેસ્ટર અધિકારી જીતેન્દ્રજી ટીડીઓ તેજલબેન રાણા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં રૂપિયા લાખનો ચેક અર્પણ હતો તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જેઓને મગરે દસમી જુલાઈએ નદીમાં માછલી પકડવા ગયા હતા ત્યારે મારી નાખ્યા થયા મગર ખાઈ ગયા હતા અને એનું મરણ થયું હતું સરકાર તરફથી એમને પાંચ લાખ રૂપિયાનો ચેક એમના પત્ની અને એમના બાળકને આજે આપવામાં આવ્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક એમને મદદ મળી રહે એ માટેની કાર્યવાહી સરકારમાં જાણ કરીને કરવામાં આવી છે સુંદર કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે વચ્ચે વરસાદના કારણે એમને ચેક આપવામાં ડીલે થયું છે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાને લીધે આ કુટુંબને પાંચ લાખ જેવી માત્ર રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે હું સરકારનો પણ આભાર માનું છું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અભિનંદન આપું છું છતાં પણ આવા બનાવો ના બને એની કાળજી રાખવા માટે પણ ગામ લોકોને વિનંતી કરું છું અને ખાસ કરીને સરપંચ આ બાબતની કાળજી રાખે એવી આપના મારફત વિનંતી કરું છું